तो दिवाड़ी ना शुभ अवसर पर सरहद पर भारतीय रे पाकिस्तानी सेनाए मिठाई नु आदान प्रदान करू। सरहद पर शांति सद्भावना अने करुणा ने वधारो आपवा बन्ने सेना ना अधिकारियों वच्चे फ्लैग मीटिंग पण योजाई हती। कमान अने सेतु उरी तेमज तितवाल क्रॉसिंग पर योजायेली आ फ्लैग मीटिंग बाद अधिकारियों मिठाई नु आदान प्रदान पण कर्यु हतुं। અને હવે જોઈએ અન્ય સમાચારો। સમાચારો મળી રહ્યા છે જામનગરથી। જામનગરના વેફરના કારખાનામાં આગ લાગી છે। કિશાન ચોક વિસ્તારમાં આવેલું છે આ કારખાનું। ત્રણ ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે। કારખાનામાં આગ લાગવાથી અફરાતફરી મચી ગઈ છે। આગ લાગવાનું કારણ હજી સુધી નથી જાણી શકાયું। વેફર બનાવતી એક કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। આ કારખાનામાં આગ લાગ્યા બાદ અહીં તાત્કાલિક ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। કિશાન ચોક વિસ્તારમાં આગની ઘટના સામે આવી। हाल त्रण फायर फाइटर की टीम अहीं पहुंची गई है। शा कारणे आग लागी ते कारण तो नहीं जाणी शकायुं, परंतु हाल जल्दी में जल्दी आग पर कई रीते काबू मेळवी शकाय ते माटेना प्रयत्नों हजू पण जारी है। जामनगर में आवेला एक वेफरना कारखाना में आगनी घटना सामे आवी है। जे प्रकारे आगना दृश्य सामे आवी रह्या छे, अंदर कारखानानी अंदर खूब ज मोटा पाये नुकसान थयुं होवानी शक्यताओ है, कारण के आगनी ज्वाळाओ ठेर ठेर जोवा मळी रही है। વધુ માહિતી સંવાદદાતા કિંજલ કારસરિયા આપી રહ્યા છે। કિંજલ, આગની ઘટના સામે આવી રહી છે, જાણવા માંગે છે હાલ શું સ્થિતિ છે ત્યાં? જણા જે પ્રકારે વાત પ્રમાણે જામનગરના પવનચક્કી વિસ્તાર જે કિસાન ચોક વિસ્તાર છે ત્યાં અવધ નમકીન નામનું જે વેફરનું કારખાનું આવેલું છે ત્યાં એકાએક સમી સાંજે ફટાકડાની આતશબાજી એક તરફ થઈ રહી હતી, બીજી તરફ આગની જ્વાળાઓ છે તે ફાટી નીકળી હતી। એકદમ ભીષણ આગ લાગવાને કારણે ખાસ કરીને આસપાસના લોકો છે મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા અને ખાસ કરીને ફાયર બ્રિગેડને આ અંગેની જાણ કરવામાં આવતા ફાયરના ત્રણ ફાયર ફાઈટરો સાથે હાલ જે આગ છે તે બુઝાવવા પ્રયાસો ચાલી રહ્યા છે। ખાસ કરીને આગ પર મોટાભાગે કાબુ પણ મેળવાઈ ગયો છે। મોટી વાત એ છે કે દિવાળીના તહેવારો હતા એટલે કોઈ કારખાનામાં જે કામદારો હતા એ મોટી સંખ્યામાં નહોતા, જેને લઈને મોટી જાનહાની છે ટાળી શકાય છે, પરંતુ દિવાળીના તહેવારો દરમિયાન જે આગજનની ઘટના બની છે તેને લઈને મોટું નુકસાન છે તે થયાનું અનુમાન લગાવાઈ રહ્યું છે અને હાલ આગ બુઝાવવાની કામગીરી છે ચાલી રહી છે। ફાયર ફાઈટર્સ તંતોડ મહેનત કરી રહ્યા છે કે જલ્દીથી જ આગ પર કાબુ મેળવી શકાય।